नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण चार विषय अंग्रेजी मासिक कसोटी जे जून महीनानी जे तमारा मोबाइल में अहींथी मोकेलेली छे तेनुं जे पेपर सोल्यूशन जोशुं आपणे अंग्रेजीनुं। तेनी अंदर छे क्वेश्चन नंबर एक, यानी के प्रश्न नंबर एक। जोईए अहींया शुं कहे छे प्रश्न नंबर एक, के प्रश्न नंबर एक ए नीचेना स्पेलिंगना साचा अर्थ कोषमांथी शोधी अने लखो। अहींया आपणे कोर्स आपेलो छे एनी अंदर जे स्पेलिंग छे तेनुं अर्थ शुं थाय छे ए अहींया आपणे लखवाना छे। तो अहींया कोर्समांथी आपणे स्पेलिंग वाँचता जशुं अने तेनो जे मीनिंग थाय छे ते अहींया आपणे खाली जग्यामां लखशुं। पहेलुं आपेलुं छे ग्रेप्स। ग्रेप्स एटले शुं थाय छे? तो के ग्रेप्स एटले द्राक्ष थाय छे। तो अहींया आपणे शोधशुं आ एक ग्रेप्स एटले के द्राक्ष। तो अहींया लखशुं द्राक्ष। શું લખશું? દ્રાક્ષ। ત્યારબાદ છે બીજો ક્વેશ્ચન ઓરેન્જ। ઓરેન્જ એટલે શું થશે? તો કે નારંગી। તો અહીંયા લખશું આપણે નારંગી, ઓકે। ત્યારબાદ આવશે ત્રીજો ક્વેશ્ચન ટામેટો। ટામેટો એટલે શું થશે? ટમેટુ। શું થશે? ટમેટુ। ત્યારબાદ છે ટાઈગર, ટી આઈ જી ઈ આર, ટાઈગર એટલે શું થશે? તો કે વાઘ। શું થશે? વાઘ। ત્યારબાદ આવશે એલિફન્ટ, ઈ એલ ઈ પી એચ એ એન ટી, એલિફન્ટ એટલે કે હાથી। શું થશે? હાથી। ત્યારબાદ આવશે કેમલ, સી એ એમ ઈ એલ, કેમલ એટલે શું થશે? ઊંટ। શું થશે? ઊંટ। ત્યારબાદ આવશે શિપ, શિપ એટલે કે વહાણ। શું થશે? વહાણો। ત્યારબાદ આવશે ડિયર, ડિયર એટલે હરણ। શું થશે? ડિયર એટલે કે હરણ। આ હતા શું? તો કે આ જે છે એ આપણને સરસ મજાના સ્પેલિંગ આપેલા હતા અને તેની અર્થ તે અર્થ પણ આપેલા હતા, તે આપણે લખ્યા છે। જે ઇંગ્લિશ હતું સ્પેલિંગ તેના અહીંયા ઉચ્ચારણ પ્રમાણે આપણે અર્થ લખ્યા। હવે આવશે પ્રશ્ન નંબર એકનો બ, કે નીચેના અર્થના સાચા સ્પેલિંગ કોર્સમાંથી શોધીને લખો। અહીંયાથી આપણે જે સાચા સ્પેલિંગ છે તે શોધીને લખવાનું છે। પહેલું આપેલું છે તેનું લખશું પ્રોમિગેનેટ, તો અહીંયા દાડમ એટલે કે પ્રોમિગેનેટ થાય। શું થાય છે? પ્રેમી। તો અહીંયા આપણે એક અંક આપેલો છે પ્રોમિગેનેટ, અહીંયા લખશું એનો સ્પેલિંગ પી ઓ એમ ઈ જી આર એ એન ટીઈ, પ્રોમિગેનેટ એટલે કે દાડમ। ત્યારબાદ આવશે નારિયેળ, તો નારિયેળને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો કે કોકોનેટ। શું કહેવાય છે? કોકોનેટ, તો કે સી ઓ સી ઓ એન યુ ટી, કોકોનેટ એટલે કે નારિયેળ। ત્યારબાદ આવશે કોબી, કોબીને ઇંગ્લિશમાં કેબીજ કહેવાય, તો સી એ ડબલ બી એ જી ઈ, કેબીજ એટલે કે કોબી। ત્યારબાદ આવશે અનન્ય, અનન્ય એટલે કે ડુંગળી, ઓ એન આઈ ઓ એન, અનન્ય એટલે શું થશે? તો કે ડુંગળી। ત્યારબાદ આવશે રીચ, તો રીચને શું કહેવાય? તો કે બિયર, બી ડબલ ઈ આર, ઓકે। ત્યારબાદ આવશે છઠ્ઠો ક્વેશ્ચન, ગધેડાને શું કહેવાય છે? તો કે ડોંકી, ડી ઓ એન કે એ વાય, ડોંકી એટલે કે ગધેડો। ત્યારબાદ આવશે ઘોડો, તો કે ઘોડાને શું કહે છે આપણે? તો કે હોર્સ, એચ ઓ આર એસ ઈ, હોર્સ એટલે કે ઘોડો। ત્યારબાદ આવશે રેલગાડી, તો રેલગાડીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? તો કે ટ્રેન, ટી આર એ આઈ એન, શું આવશે? ટ્રેન। હવે પછી આવશે પ્રશ્ન નંબર ત્રણ। શું આવશે? પ્રશ્ન નંબર બે। પ્રશ્ન નંબર બેની અંદર શું છે? તો કે નીચેના ચિત્ર જોઈ સ્પેલિંગ લખો કોઈ પણ પાંચ। અહીંયા આપણને એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આપેલા છે, પરંતુ આપણને અહીંથી તમને કોઈ પણ પાંચ સ્પેલિંગ લખવાના છે, તો એમાં આપણે અહીંયા આઠે આઠ કરાવેલા છે। જોશું પહેલું છે, પહેલું ચિત્ર શેનું છે? તો કે પાઇનેપલ, તો અહીં પાઇનેપલનો સ્પેલિંગ લખેલો છે, તો
તો કે કયો સ્પેલિંગ તો કે પાઇનેપલ તો અહીંયા લખેલું છે પી આઈ એન ઈ એ ડબલ પી એલ ઈ પાઇનેપલ શું છે આ પાઇનેપલ ત્યારબાદ આવશે પીગ પી આઈ જી પીગ એટલે જે ભૂડ આવે છે એને પીગ કહેવાય છે શું કહેવાય છે પીગ ત્યારબાદ આવશે અહીંયા જે ચિત્ર દેખાય છે જેનું છે તો કે મરઘીનું છે તો મરઘીને ઇંગ્લિશમાં શું કહેવાય છે તો કે હેન તો હેનનો સ્પેલિંગ જોશું એચ ઈ એન હેન એટલે કે મરઘી ત્યારબાદ જે સરસ મજાનું ફ્રૂટ છે શું છે તો કે બનાના એને કે કેળું જોઈએ બી એ એન એ એન એ બનાના એટલે કે કેળું ત્યારબાદ સરસ મજાનું ચિત્ર જો દેખાઈ રહ્યું છે આપણને જે આકાશમાં આપણે ઘણી વખત જોઈએ છે તે શું છે તો કે વિમાન તો વિમાનને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે એરોપ્લેન એ ઈ આર ઓ પી એલ એ એમ ઈ એરોપ્લેન એટલે કે વિમાન શું કહેવાય છે વિમાન ત્યારબાદ આવશે એપલનું ચિત્ર આપેલું છે સફરજન એનું લખશું સ્પેલિંગ એ ડબલ પી એલ ઈ એપલ એટલે કે સફરજન એપલ એટલે કે સફરજન ત્યારબાદ આવશે બ્રિંજલ બ્રિંજલ એટલે રીંગણું રીંગણ બી આર આઈ એન જી એલ બ્રિંજલ એટલે કે રીંગણ ત્યારબાદ આવશે સ્પેરો સ્પેરો એટલે કે ચકલી એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ સ્પેરો એટલે શું થશે તો કે સ્પેરો એટલે થશે ચકલી હવે એના પછીનો ક્વેશ્ચન જોશું તો જોઈએ ક્વેશ્ચન એના પછીનો શું કહે છે કે પ્રશ્ન નંબર અહીંયા ત્રણ આપેલો છે શું આપેલું છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પહેલાં તો કે પ્રશ્ન નંબર ત્રણની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે પ્રશ્ન નંબર ત્રણ એ તો તેની અંદર શું છે તો કે નીચે આપેલા મૂળાક્ષરો ગણી અંગ્રેજીમાં અંક લખો મૂળાક્ષર એટલે કે જે એબીસીડી છે એના જે આપણે એબીસીડી બોલીએ છીએ ને એના અંકને શું કહેવાય છે તો કે એને મૂળાક્ષર કહેવાય છે શું કહેવાય છે આ બધા શબ્દોને તો કે મૂળાક્ષર કહેવાય તો અહીંયા આપણે એક નમૂનો આપેલો છે કે ભાઈ આ એમ કેટલા છે તો અહીંયા કુલ ટોટલ આપણે ગણીને આપી દીધા છે કે એમ કેટલા છે તો કે આઠ છે કેટલા છે આઠ તો આપણે હવે કેટલા અંક ગણવાના છે તો કે ક્યુ પી અને આર ત્રણ અંક આપણે ગણવાના છે એમાં આપણે જોશું પહેલાં ક્યુ શું જોશું ક્યુ તો જોઈએ છે રાઉન્ડ કરશું પહેલાં તો ક્યુ કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ કેટલા છે અહીંયા તો કે બાવીસ ક્યુ કેટલા છે તો કે બાવીસ ક્યુ છે જોઈ લેજો હજી ક્યાંય જતા રહી જતા નથી ને જોઈએ છે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ના ના હવે ક્યાંય રહી જતા નથી તો ક્યુ કેટલા છે તો કે બાવીસ ક્યુ છે હવે પછી બીજો પોઈન્ટ જોશું પી હવે જોવાનું છે પી તો પી કેટલા છે તે શોધશું આપણે તો જોઈએ પી ઉપર આપણે ચોરસ કરશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર કેટલા છે તો કે પ્યુ કેટલા છે આપણને અહીંયા તો કે પી કેટલા છે તો કે સત્તર તો અહીંયા આપણે કેટલા લખશું સત્તર કેટલા લખશું સત્તર હવે આપણે જોવાના શું છે તો કે આર હવે મૂળાક્ષરોમાં શું જોશું તો કે આર આર કેટલા છે તે જોશું જોઈએ એની અંદર ત્રિકોણ કરશું એક બે ત્રણ
चार पाँच छ सात आठ नौ दस ग्यारह बारह तेरह चौदह पंद्रह सोलह सत्तर अठार हम क्या घटे जोशो अपने हाँ छे ओगनीस के ओगनीस तो अँ के लखसू आर के तो के ओगनीस। तो विद्यार्थी मित्रों जो आ प्रश्न नंबर आपेलो है एनी अंदर तमारे जोवानुं रहेशे कि आ प्रश्न नंबर नी अंदर शू कहेवामां आव्युं छे। तो के प्रश्न नंबर में आपणे आपेलुं छे शू आपेलुं छे तो के मूळाक्षरो गणी ने अंग्रेजी अंक लखो। एटले आपणे मूळाक्षर गणी लेवाना छे एक नमूनो आपेलो छे एना आधारे गणी अने तमे पण तमारी रीते लखी शको छो। हवे आपणे जोशुं प्रश्न नंबर त्रणनो ब जोशुं तो तेनी अंदर शू कहेवामां आव्युं छे। तो के प्रश्न नंबर त्रणनी अंदर कहेवामां आव्युं छे के नीचे आपेला मां खूटती बारकश्री पूरी करो। तो पहला आपणे गुजराती में करना है पछी इंग्लिश में करशुं प पा पी पी पू पू पे पै पो पौ पम थई गयुं। पछी लखशुं आपणे तो के पनो पी ए पानो पण शुं थशे पी ए पण कही शको अने पी डबल ए पण तमे लखी शको। पछी पी नुं पी आई बीजा पी नू पी ए डबल ई पूनो पी यू पूनो पी डबल ओ पेनो पे ई पैनो पी ए आई पोनो पी ओ पवनो पी ए यू पमनो शू थे पी ए एम शू थे पी ए एम। हवे खनी लाइन ख खा खी खी खू खू खे खई खो शू थे खो अने खम जोईए खनो के ए छे खानो के ए छे कीनो के एच ए आय पछी खीनो के एच डबल ई खूनो के एच यू खूनो के एच डबल ओ खेनो के एच ई खईनो के एच ए आय खोनो के एच ओ खवनो के एच ए यू ओके ने खमनो के एच ए एम। आ हती आपणे बारकश्री। तो तमारे पण तमारी जे बुक छे एनी अंदर जे आपेलू छे ते पेपर उतारवानू छे। हवे आवशे प्रश्न नंबर चार। प्रश्न नंबर चार एमां शुं कीधुं के नीचे आपेला अंकना स्पेलिंग अने उच्चार लखो। तो के नीचे आपणने स्पेलिंग अने उच्चार कोई पण पांचना लखवाना छे। अहीं आपणे जोईए छे कई रीते लखशुं। तो अहीं आपणे आपी दीधेला छे તે સ્પેલિંગ લખશું। પહેલાં આપણે આપેલું છે થર્ટી થ્રી શું આપેલું છે થર્ટી થ્રી તો થર્ટી થ્રીનો સ્પેલિંગ લખશું તો થર્ટી થ્રી ને શું કહેવાય છે તો કે ટી એચ આઈ આર ટી વાય ટી એચ આર ડબલ ઈ થર્ટી થ્રી એટલે કેટલા થશે તો આપણે એનો થર્ટી થ્રી છે એનો શું લખવાનું છે ઉચ્ચાર તો આપણે લખશું થર્ટી થ્રી શું લખશો અહીંયા થર્ટી થ્રી ઓકે થર્ટી થ્રી પછી આવશે એના પછી તો એના પછી શું આપેલું છે તો કે થર્ટી નાઇન શું આપેલું છે તો કે ટી થર્ટી નાઇનને કેમ લખાય છે તો કે ટી એચ આઈ આર ટી વાય નાઇન કેમ લખાય તો કે એન આઈ એન ઈ થર્ટી નાઇન એટલે કેટલા થશે તો કે ઓગણ ચાલીસ પરંતુ આપણે ઉચ્ચાર જ લખવાનું છે તો કે થર્ટી નાઇન શું લખવાનું છે થર્ટી નાઇન ત્રીજો ક્વેશ્ચન ટ્વેન્ટી સેવન તો કે ટી ડબલ્યુ ઈ એન ટી વાય એસ ઈ વી ઈ એન ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી સેવન એટલે કે સત્યાવીસ પછી છે ચોથો ક્વેશ્ચન શું છે ટ્વેન્ટી ફોર કેટલા છે ટ્વેન્ટી ફોર આપેલા છે તે લખશું ટી ડબલ્યુ ઈ
एन टी वाय एफ ओ यू आर 24 એટલે કેટલા થશે 24 પણ આપણે અહીં ઊંચા લખશું 24 શું આવશે 24 હવે પછીનો પાંચમો ક્વેશ્ચન શું છે તો કે 15 કહેવાય છે એને તો લખશો અહીં 15 નો સ્પેલિંગ 15 એટલે 15 એફ આઈ એફ ટી ડબલ ઈ એન 15 એટલે 15 થાય છે તો આપણે પહેલા 15 નો સ્પેલિંગ લખશું 15 એટલે કે 15 ત્યારબાદ આવશે 12 એટલે કેટલા થાય 12 ટી ડબલ્યુ ઈ એલ વી ઈ 12 એટલે કેટલા થશે 12 ખબર પડી ગઈ આ હતા આપણા નીચે આપેલા અંક હતા એના સ્પેલિંગ અને ઉચ્ચાર આપણે લખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ 100 સુધીના જે અંક છે એ તૈયાર કરી લેજો એના સ્પેલિંગનું ઉચ્ચારણ પણ તમે તૈયાર કરી લેજો જેથી કરી તમને પરીક્ષામાં આ રીતે પૂછાય તો તમને ફટાફટ આવડી જાય હવે આવશે પ્રશ્ન નંબર 5 જોઈએ આપણને પ્રશ્ન નંબર 5 માં શું કહેવા માંગે તો કે નીચે આપેલ ઉચ્ચાર સામે તેનો ખૂટતો સ્પેલિંગ પૂરો કરો અહીંયા તમારા જે પેપર છે એમાં ખૂટતો સ્પેલિંગ આપેલો છે તે પૂરો કરવાનો છે જો અહીંયા પૂરો કરેલો છે જોઈએ આપણને પહેલો સ્પેલિંગ છેનો છે તો કે મેંગો શું છે મેંગો તો મેંગાને આપણે ઇંગ્લિશમાં કઈ રીતે લખી શકાય તો કે એમ એ એન જી ઓ મેંગો એટલે કેરી પછી છે બીજો પોટેટો પોટેટો એટલે કે ખબર છે તમે બટેકા થાય છે તો એનો મિનિંગ એ થશે પી ઓ ટી એ ટી ઓ પોટેટો એટલે કે બટેકા ત્યારબાદ આવશે ચીલી તો ચીલી એટલે કે મરચા અથવા મરચું સી એચ આઈ ડબલ એલ એ ચીલી આઈ આવશે અહીંયા ચીલી એટલે કે મરચું ત્યારબાદ આવશે પીકોક પીકોક એટલે કે મોર પી ઈ એ સી ઓ સી કે પીકોક એટલે કે શું થશે મોર ત્યારબાદ આવશે કાવ તો કે સી ઓ ડબલ્યુ કાવ એટલે ગાય ત્યારબાદ આવશે બાયસિકલ બી આઈ સી વાય સી એલ ઈ બાયસિકલ એટલે કે સાયકલ ત્યારબાદ આવશે બસ બી યુ એસ બસ એટલે બસ પપૈયા એને કહેવાય છે પપીતા પી એ પી એ વાય એ પપૈયા એટલે પપૈયું ત્યારબાદ આવશે મંકી એમ ઓ એન કે ઈ વાય મંકી એટલે વાંદરો ડોંગ ડી ઓ જી ડોંગ એટલે કે કૂતરો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 4 ની અંદર વિષય અંગ્રેજીનું સરસ મજાનું પેપર સોલ્યુશન જોયું તમે આ પેપર સોલ્યુશન તમારા પેપરની અંદર ઉતારી લેજો